આજે કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શનને લીલી ઝંડી મળી ગઈ છે, મંજૂરી મળી ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2014માં સૌપ્રથમ વાર તેને લાવવા માટેની વાત કરી હતી. અનેક વાદ વિવાદો પણ થઈ રહ્યા છે અને આ તમામની વચ્ચે કેબિનેટમાં આજે તેને મંજૂરી મળી ગઈ છે અને આગામી શિયાળુ સત્રમાં તેને લઈને બિલ પણ રજૂ કરવામાં આવશે. જો વાત કરવામાં આવે વન નેશન વન ઇલેક્શન એ શું છે, તો એક રાષ્ટ્ર એક ચૂંટણી એટલે કે સમગ્ર દેશમાં વિધાનસભા લોકસભા તમામને લઈને એક જ ચૂંટણી થશે. આજ મુદ્દે આપણી સાથે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ જોડાઈ ગયા છે. સર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આજે કેબિનેટમાં જે વન નેશન વન ઇલેક્શનને મંજૂરી મળી ગઈ છે, લીલી ઝંડી મળી ગઈ છે, આ સમગ્ર મામલાને લઈને આપની પ્રતિક્રિયા જાણવી છે. જો આઝાદીના 75 વર્ષ આપણે પૂર્ણ કર્યા છે, આપણા દેશમાં જ્યારે સર્વપ્રથમ આઝાદી મળી 1947માં, ત્યાર પછી કેન્દ્ર સરકારની અને જુદા જુદા રાજ્યોની જે ચૂંટણીઓ યોજાઈ, એ ચૂંટણીઓ લગભગ 3-1 વખત એક સાથે યોજાઈ હતી, એટલે કે કેન્દ્રની ચૂંટણી અને જુદા જુદા રાજ્યોની ચૂંટણી એક સાથે યોજાયેલી, એવા 3-4 વખત પ્રસંગ બનેલા છે. અને સરળતાથી એ વખતે આ ચૂંટણી ચાલતી હતી અને જુદા જુદા રાજ્યોમાં અને કેન્દ્રમાં નવી સરકારો ચૂંટાતી હતી. પછીના સમયમાં જુદા જુદા કારણસર એમાં વિક્ષેપ પડ્યો અને જુદા જુદા રાજ્યોમાં અને કેન્દ્રમાં જુદા જુદા સમયે ચૂંટણીઓ યોજાવા મળી. હવે જ્યારે ચૂંટણી યોજાય છે ત્યારે આખા દેશના બધા નાગરિકો જાણે છે કે અનેક જાતના ખર્ચા કેન્દ્ર સરકારને, રાજ્ય સરકારને, જુદા જુદા રાજકીય પક્ષોને, બધા ઉમેદવારોને, કાર્યકરોને અને સામાન્ય નાગરિકોને પણ આ બધા ખર્ચા ઉપાડવા પડતા હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ ખૂબ દીર્ઘદ્રષ્ટિથી વિચારણા કરી અને જ્યારે એમની બીજી ટર્મ હતી વડાપ્રધાન તરીકેની, ત્યારે તેઓ શ્રીએ નિર્ણય કરેલો કે દેશમાં એક દેશ એક સમયે ચૂંટણી, વન નેશન વન ઇલેક્શન એ સિદ્ધાંત લાગુ કરવો જોઈએ. અને એ પ્રમાણે કરવા માટે જેમ આપણે જીએસટીમાં કરી શક્યા છીએ, વન નેશન વન ટેક્સ એ અમલમાં આવી ગયું અને આખા દેશમાં બધા જ સરખો ટેક્સ બધી જ ચીજ વસ્તુઓ પર લાગે છે અને લોકોને પણ અનુકૂળ આવી ગયું છે. એ રીતે હવે એક સાથે કેન્દ્રની ચૂંટણી થાય, જુદા જુદા રાજ્યોની વિધાનસભાની ચૂંટણી થાય અને બધા જ રાજકીય પક્ષો એક સાથે પોતપોતાના ઉમેદવારો ઊભા રાખે, પોતાના ચૂંટણી ઢંઢેરા પાર પાડે, પોતાના પક્ષનો ઉમેદવારોનો પ્રચાર કરે. કોઈ રાજકીય પક્ષ સ્થાનિક હોય, પ્રાદેશિક કક્ષાનો, તે પ્રદેશની વાત કરે. કોઈ મોટા કેન્દ્રના મોટા પક્ષો હોય તો મોટી વાત કરે, દેશની વાત કરે. જેમ કે ભારતીય જનતા પક્ષ છે, કોંગ્રેસ છે, એ પક્ષો રાષ્ટ્ર કક્ષાની વાત કરે. અને જે સ્થાનિક પક્ષો છે એ બધા પોતાના સ્થાનિક રાજ્ય પૂરતી વાત કરે. અને એ રીતે એક જ દિવસે જો બધી ચૂંટણી યોજાય તો વારંવાર દેશમાં 12 મહિના જે આચારસંહિતાનો સમય ચાલે છે, પ્રજાના વિકાસના કામો અટવાઈ જાય છે, અટકી જાય છે, વિલંબમાં મુકાય છે. સરકારે બજેટ ફાળવ્યું હોય, બજેટ મંજૂર કર્યું હોય, ટેન્ડર બહાર પાડ્યું હોય, ટેન્ડર મંજૂર કર્યું હોય અને આચારસંહિતા આવે તો કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર ના અપાય, કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપ્યો હોય પણ આચારસંહિતા આવે તો કામ શરૂ ના થાય. આવા તો સેંકડો જે કામ રૂકાવટના, પ્રગતિના, વિકાસના કામો અટકી જાય છે એના હું દાખલા આપને આપી શકું. કોઈ પણ બાબત અટકી જાય એટલે છેવટે એનો ભોગ એ દેશને, રાજ્યને અને પ્રજાને બનવું પડતું હોય છે. સારી રીતે ઝડપથી નિર્ણય થાય, એની અમલવારી થાય, એનો ઉપયોગ શરૂ થાય તો પ્રજાને એનો ફાયદો થતો હોય છે. એટલે આ બધું જ અટકી જાય અને પ્રજા એક સાથે ચૂંટણીમાં મતદાન કરે, એક જ દિવસ પ્રજાને મતદાન આપવાનું, રાજકીય પક્ષોએ પણ આખા દેશમાં એક સાથે પ્રચાર કરવાનો અને જે ચૂંટણી થાય એ એક જ વખત થાય, પછી 5 વર્ષ જ્યાં આગળ જે રાજ્યની અંદર જે પક્ષની સરકાર આવે એ પોતાના નીતિ નિયમો સિદ્ધાંત પ્રમાણે એ રાજ્યનો વહીવટ કરે અને પ્રજાને સુવિધા અપાવે, પ્રગતિ કરાવે, વિકાસ કરાવે.
અને દેશની પણ પ્રગતિ થાય. આ સુવિચારથી, આ એક દેશભક્તિવાળા, દીર્ઘદ્રષ્ટિવાળા વિચારથી નરેન્દ્રભાઈએ માન્ય રામનાથ કોવિંદજી પૂર્વ રાષ્ટ્રપતિજીની અધ્યક્ષતામાં ગયા વર્ષે એક કમિટી બનાવેલી, અને એ કમિટીએ જે વિશેષજ્ઞોની કમિટી રામનાથ કોવિંદજી અને એમની સાથે બીજા જે બુદ્ધિજીવી જે વિચક્ષણ વ્યક્તિઓ હતા એમણે લગભગ 2000 પાનાનો રિપોર્ટ માન્ય રાષ્ટ્રપતિ દ્રૌપદીજી મુર્મુને જે સોંપ્યો, અને એ અહેવાલ આજે કેન્દ્ર સરકારમાં આવ્યો અને કેન્દ્ર સરકારની કેબિનેટે એની સૈદ્ધાંતિક સ્વીકારણા કરી છે. એટલે હવે એના આગળના જે કાર્યવાહી છે એ કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવશે. જી સર, દેશમાં જ્યારે આપણે વન નેશન વન ઇલેક્શન લાગુ કરવાની વાત કરતા હોય ત્યારે અનેક પડકારો પણ દેખાઈ રહ્યા છે. આ તમામ પડકારોને આપ કેવી રીતે જુઓ છો અને આ પડકારોનો સામનો કેવી રીતે થઈ શકે? જો પડકારો તો એક તો કાયદા બદલવા પડશે, લોકસભા રાજ્યસભામાં મંજૂર કરવા પડશે, જરૂર પડે બંધારણની કેટલીક જોગવાઈઓ પણ સુધારવી પડશે, જરૂર પડે રાજ્યોની પણ સંમતિ લેવી પડશે. આ બધું કરવાનું કામ એ ભારત સરકાર દ્વારા કરવામાં આવશે. એટલે કોઈ કોઈ પક્ષ સંમત હોય, કોઈ પક્ષ ના સંમત હોય, તો ના સંમત હોય એમને સમજાવવા, સાથે લેવા, ભવિષ્યના દેશના હિતમાં બધાને સાથે જોડવા, આ બધું કામ કેન્દ્ર સરકાર દ્વારા ખૂબ સારી રીતે સુપેરે કરવામાં આવશે. અને આ બધું બધા નેતાઓ જાણે છે, કેન્દ્રનું મંત્રીમંડળ જાણે છે. પ્રશ્નો આવશે, પ્રશ્નોનો ઉકેલ કરવો એ બધું એમને ધ્યાનમાં છે, અને એમણે જ્યારે આ બધું આગળ વધી રહ્યા છે ત્યારે ચોક્કસ એમાં સફળ થાય એવી આપણે આશા રાખીએ છીએ. જી બિલકુલ સર, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર. તો વન નેશન વન ઇલેક્શન ને લઈ નીતિનભાઈ પટેલે પોતાની પ્રતિક્રિયા આપી અને તેમની સાથે વાતચીત કરી. આજે કેબિનેટમાં આ અંગે મંજૂરી આપી દેવામાં આવી છે, વન નેશન વન ઇલેક્શન ની લીલી ઝંડી મળી ગઈ છે અને આગામી શિયાળુ સત્રમાં આ અંગેનું બિલ રજૂ થશે. 32 પક્ષોએ વન નેશન વન ઇલેક્શન ને સમર્થન આપ્યું છે.